રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો, પણ સ્ટેશનરી બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો. અમદાવાદના પ્રખ્યાત ગાંધીપુલ નીચે આવેલી સ્ટેશનરીની દુકાનો ખાલી જોવા મળી. સામાન્ય રીતે શાળાઓ શરૂ થવાના પહેલા ગાંધીપુલ નીચેની દુકાનોમાં ભારે ભીડ જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે સ્ટેશનરી બજારમાં મંદીના વાદળો ઘેરાયેલા જોવા મળ્યા. વેપારીઓ કહી રહ્યા છે કે સામાજિક સંસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીને સ્ટેશનરી આપવામાં આવે છે, જેને કારણે સ્ટેશનરી માર્કેટમાં મંદી આવી છે. તો વેપારીઓ એમ પણ કહી રહ્યા છે કે કાગળનો ભાવ ઘટ્યો, પણ સ્ટેશનરીની કિંમતમાં કોઈ ઘટાડો ન થયો, જેને લઈને વાલીઓ ઓછી સ્ટેશનરી લેવા મજબૂર બન્યા છે, જેને લઈને હવે પણ મંદી આવી હોય તેવું અનુમાન છે. નવા શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયું છે, સ્કૂલો ચાલુ થઈ ગઈ, ગુજરાતભરમાં તમામ સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, ત્યારે બજારમાં અત્યારે નહિવત જેવી ગરાગી જોવા મળી રહી છે. કારણ કે અત્યારે મંદિરો, સામાજિક સંસ્થાઓ અને સ્કૂલો તમામે તમામ 100% સ્કૂલો હવેથી સ્કૂલોમાંથી બાળકોને સ્ટેશનરી, નોટબુક્સ, ફૂલસ્કેપ, ગણવેશ આ બધી જ વસ્તુઓ સ્કૂલોમાંથી આપતા થઈ ગયા છે. એટલે આજે અમારા સ્ટેશનરીના બજારમાં ઘરાગી થોડી ઘણી અંશે ઓછી જણાઈ રહી છે આ વર્ષે. અને ડિસ્કાઉન્ટમાં બી હું કહું કે લગભગ પહેલા અમે 10% ડિસ્કાઉન્ટ આપતા હતા, હવે ડિસ્કાઉન્ટ બી વધી ગયું છે. કારણ કે ડિસ્કાઉન્ટ વધારવાનું કારણ કે MRP બધી કંપનીઓ વધારી દીધી હતી, અને પેપરના ભાવ છેલ્લા 10 વર્ષમાં 100 રૂપિયા આસપાસના રહ્યા હતા કિલોના, એ પેપરના ભાવ હવે 20 રૂપિયા ઘટીને 70-80 રૂપિયા કિલોનો ભાવ થઈ ગયો છે. એટલે 20% જેવો ભાવ ઘટાડો આ વખતે પેપરમાં થયો હતો, જેના લીધે માર્કેટમાં ફૂલસ્કેપનો ભાવ લગભગ 25-25 રૂપિયાનો ડિફરન્સ આવેલો છે. એટલે આ વર્ષે હું જોવા જઉં તો બાળકને 25 રૂપિયાનો ઘટાડો ચોપડામાં બાળકને જોવા મળશે. પાઠ્યપુસ્તકમાં જોવા જઈએ તો પાઠ્યપુસ્તકમાં પુસ્તકો અત્યારે છે, પણ અમુક જે કોર્સ બદલાયા છે તો એકાદ છઠ્ઠા ધોરણ, 8મા ધોરણ ને 9મા ધોરણ અમુક ધોરણોમાં એકાદ બે પુસ્તકો હજુ પણ બજારમાં મળતા નથી. પણ ભાવ વધારો કોઈ પણ પાઠ્યપુસ્તકમાં આવ્યો નથી. ગત વર્ષનો જે વધારો હતો એ વધારો જ થયેલો છે. પ્રમાણમાં માપસર ન છે. 3 વર્ષની ભાવમાં એવો કોઈ વધારો ઘટાડો નોંધાયો નથી. ઘરાગી 3 દિવસની રહી છે. 3 દિવસ બજાર હિલોડે ચડ્યું હતું, અત્યારે બિલકુલ ઠપ થઈ ગયું છે. ગરમી બેફામ છે, વરસાદ પડે તો સીઝન બિલકુલ ડબ્બો થઈ જવાની ગણતરી છે. ઘરાગી 3 દિવસ ચાલી પછી કશું જ છે નહીં, ખબર નથી પડતી. લતા લતે દુકાનો થઈ ગઈ છે, ધર્માદા સંસ્થાઓ આ વખતે ફૂલી ફાલી છે, ઓનલાઈન નો વેપાર વધી ગયો છે, એટલે દુકાન લઈને બેઠા વેપારીની હાલત ખરાબ છે. કિતાબો કે તો ભાવ બહુ બઢ ગયે. મેરે 3 બચ્ચી હૈ તો પઢને મેં તો બહુ પરેશાની હોતી હૈ, લેકિન ક્યા લેના તો પડેગા ના. કિતાબો કે ભાવ ઇતને હોય કે બચ્ચો કી પઢાઈ કરવાના મુશ્કિલ પડ જાતી હૈ. કિતાબે કોપી સભી પઢને લેને કી બસ્તે ઇતને મહેંગે હો ગયે, બહુ 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 દિક્કત હોતી હૈ. બચ્ચે અભી એક બચ્ચા હો તો ઉનકો દિલા દો, અબ 3 બચ્ચી હૈ તો ઉનકો અલગ અલગ કિતાબે દિલાની પડતી હૈ. ભાવ તો ખૂબ જ વધારે છે અત્યારે બજારની અંદર, કેમ કે જે પ્રમાણે આપણે બજારને હાથે ચાલી રહ્યું છે, છોકરા ભણાવવામાં તકલીફ પડે છે, પણ શું કરે, ચોપડાને તો લેવું જ પડે તેમ છે, માટે લેવા પડશે. બાકી ભાવ તો ખૂબ જ છે. ભાવના કારણે જે ચોપડા માની લો કે ડઝન લેતા હોય તો એની જગ્યાએ અત્યારે આપણે થોડા ઓછા ચોપડા લઈને ચલાવી લઈએ છીએ, કેમ કે ભાવના લીધે શું એને થોડી મોંઘવારીની અસર તો પડે છે. એમ